રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે. આરોગ્ય વિભાગે વધુ એક વખત ગાઇડલાઇન જાહેર કરી છે. આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તંત્રની ગાઇડલાઇન જાહેર થઈ છે. ચીન, સિંગાપોર, હોંગકોંગ, કોરિયાના મુસાફરોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવશે. થાઇલેન્ડ અને જાપાનના મુસાફરોએ પણ આરટીપીસીઆર બાદ જ પ્રવેશ આપવામાં આવશે. મુસાફરોએ એર સુવિધા પોર્ટલ પર નેગેટીવ રિપોર્ટ અપલોડ કરવાનો રહેશે. આરોગ્ય વિભાગે અમદાવાદ અને સુરત એરપોર્ટ ડિરેક્ટરને આ પત્ર લખ્યો. રાજ્યમાં કોરોના મુદ્દે આરોગ્ય વિભાગનું નિવેદન સામે આવ્યું છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં કોરોનાનો વેવ ઘટ્યો હતો. ફેબ્રુઆરીમાં માત્ર 28 કેસ નોંધાયા હતા. માર્ચ મહિનામાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો. માર્ચમાં સૌથી વધારે 402 કેસ સામે આવ્યા. ભારત સરકારની ગાઇડલાઇન મુજબ કામગીરી ચાલુ છે. કોરોનાને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કોર્પોરેશન મુજબ સમીક્ષા કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ માટે 29 ડિસેમ્બરે ગાઇડલાઇન આવી છે. 1248 ફ્લાઇટ્સમાં 2,00,000 જેટલા પેસેન્જર આવ્યા હોવાનું જણાવ્યું. આમ તો કહીએ તો વેવ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં એકદમ ઘટી ગયેલો હતો. જાન્યુઆરીમાં લેસ ધેન 100 કેસીસ જોવા મળેલા હતા ચાલુ વર્ષમાં 2023ની અંદર, અને ફેબ્રુઆરીમાં 28 દિવસમાં ફક્ત 28 કેસ મળ્યા હતા. એટલે આમ કહીએ તો રોજનો એક એવરેજ કેસ થાય એમ ફેબ્રુઆરીની અંદર ખૂબ પ્રમાણ ઓછું રહ્યું હતું. પરંતુ 1 માર્ચથી ક્રમશઃ કેસમાં થોડો વધારો જોવા મળેલો છે, અને જે સિંગલ ફિગરમાં હતા કોરોનાના કેસીસ એ ધીરે ધીરે ડબલ ફિગર અને ટ્રિપલ ફિગર સુધી, એટલે કે હાઈએસ્ટ 402 સુધી, ચાલો 4 દિવસ પહેલાં 402 કેસ આવેલા હતા, 400-300ની રેન્જમાં અત્યારે છેલ્લા 4-5 દિવસથી કેસીસ આવી રહ્યા છે. ચોક્કસ ચિંતાનો વિષય થાય અને એટલા માટે જે ભારત સરકારની ગાઇડલાઇન છે એ મુજબ અમલવારી કરવામાં આવી રહી છે અને એની સમીક્ષા પણ ઉચ્ચ સ્તરે કરવામાં આવે છે. માનનીય સીએમ સાહેબના અધ્યક્ષસ્થાને ગઈકાલે પણ રામનવમીના દિવસે માનનીય સીએમ સાહેબના બંગલા ઉપર મિટિંગ ઉચ્ચ અધિકારીઓની કરવામાં આવેલી હતી, અને તેમાં દરેક વસ્તુ ઉપર આપણે ક્યાં ક્યાં કામગીરી કરી રહ્યા છીએ, શું આગળની કામગીરી કરવાની થાય, શું સઘન પગલાં લેવાના થાય, આગળ ઉપર શું સ્ટ્રેટેજી કરવી એની વિશેષમાં ચર્ચા કરવામાં આવેલી હતી.